મુખોટી આર્ટ ફાઉન્ડેશન દ્વારા અમદાવાદમાં નારણપુરા વિસ્તારનું ઋણ અદા કરવા તથા વોર્ડનું નામ રોશન થાય તે ઊંડા હેતુથી સુશોભિત મુખોટી આર્ટ ગેલેરીનું એક સ્કલ્પચર સરદાર પટેલથી નારણપુરા જવાના ચાર રસ્તા ઉપર તૈયાર કરવામાં આવ્યું છે, જેથી ટ્રાફિકની સમસ્યા ઓછી થાય અને અકસ્માત જેવા બનાવોમાં ઘટાડો થઈ શકે. આ સ્કલ્પચરનું લોકાર્પણ ટૂંક સમયમાં જ કરવામાં આવશે. મુખોટે આર્ટ ફાઉન્ડેશન દ્વારા અમદાવાદમાં નારણપુરા વિસ્તારનું ઋણ અદા કરવા તથા વોર્ડનું નામ રોશન થાય તે ઉમદા હેતુથી સુશોભિત મુખોટે આર્ટ ગેલેરીનું એક સ્કલ્પચર સરદાર પટેલથી નારણપુરા જવાના ચાર રસ્તા ઉપર તૈયાર કરવામાં આવ્યું છે, જેથી ટ્રાફિકની સમસ્યા ઓછી થાય અને અકસ્માત જેવા બનાવોમાં ઘટાડો થઈ શકે. આ સ્કલ્પચરનું લોકાર્પણ ટૂંક સમયમાં જ કરવામાં આવશે. મુખોટે આર્ટ ગેલેરી અમદાવાદ સ્થાયી છે. મુખોટે ક્રિએટિવ આર્ટ ફાઉન્ડેશન લીલુ પટેલ દ્વારા એક નવું જ સોપાન સમગ્ર ભારતના વ્યવસાયિકા સિનિયર તથા જુનિયર કલાકારોને વ્યાપક પ્રચાર પ્રસાર માટે જુદા જુદા માધ્યમો દ્વારા કળા તથા કલાકારોને પ્રોત્સાહિત કરવાનું ઘણા વર્ષોથી કામ કરી રહી છે. નીલુ પટેલે વધુમાં જણાવ્યું હતું કે મુખોટે આર્ટ સંસ્થા નારણપુરા અમદાવાદ વિસ્તારનું ઋણ અદા કરવા તથા આપણા વોર્ડનું નામ રોશન થાય તે ઉમદા હેતુથી સુશોભિત મુખોટે આર્ટ ગેલેરીનું એક સ્કલ્પચર સરદાર પટેલથી નારણપુરા જવાના ચાર રસ્તા ઉપર તૈયાર કરવામાં આવ્યું છે. તેનું તમામ પ્રકારનું સંચાલન મુખોટે સંભાળશે. આ બાબતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ટ્રાફિક કંટ્રોલ રૂમની મંજૂરી પણ અમને પ્રાપ્ત થઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ટ્રાફિક કંટ્રોલ રૂમનો અને નારણપુરાની જનતાનો ખૂબ આભાર માનીએ છીએ. મુખોટે આર્ટ ફાઉન્ડેશન ભારતીય કલા, કલાકાર, આપણી લુપ્ત થતી કલાઓ, હસ્તકલા અને હેન્ડલૂમ ઉપર જેટલા બી કારીગરો કામ કરી રહ્યા છે અને કન્ટેમ્પરરી આર્ટના કલાકારો, તો એ બધાને કંઈક ને કંઈક રીતે બેકઅપ કે સપોર્ટ આપવા માટેનું કામ કરી રહી છે, કે જેને જે જરૂરિયાત હોય એ રીતે અમે લોકો મહિલાઓને પણ મદદ કરીએ છીએ. જેમ કે અમે જાન્યુઆરી મહિનામાં જેસલમેરમાં 50 બહેનોને સિંગર મશીનો એમને ડોનેટ કર્યા, કે એને એ લોકો પાસે સ્કિલ છે, આવડત છે, પણ એમની પાસે મશીનરી નથી, સાધનો નથી અને એવી આજીવિકા નથી. તો અમે એ મશીનો એ લોકોને દાન કર્યા કે એનાથી એ પોતાનું આજીવિકા ઊભી કરી શકે અને પોતાની સ્કિલ લોકો સામે લઈ અને એ પોતાનું ગુજરાન ચલાવી શકે. મુખોટેમાં કોઈક ને કોઈક રીતે ઘણા બધા આર્ટિસ્ટો જોડાયેલા છે. લગભગ 3,000 થી 5,000 ગુજરાતના આર્ટિસ્ટો જોડાયેલા છે અને એવી રીતના ઇન્ડિયા લેવલના આર્ટિસ્ટો બી અમારી સાથે કનેક્શનમાં છે. અને જે વિદ્યાર્થીઓ કહીએ કે અત્યારની યુવા પેઢી, એ યુવા પેઢી અમારી સાથે વર્કશોપમાં અને ક્લાસીસમાં જોડાય છે અને આજની લુપ્ત થતી કલાઓમાં એ શીખે છે. એને અમે લોકો એક ભારત સરકારની જે ટ્રેનિંગ પ્રોગ્રામ હોય છે એની સાથે કનેક્ટ કરી અને એ લોકોને સ્ટાઈપન્ડ મળે એ રીતે બી અમે લોકો કામ કરતા હોઈએ છીએ. આમ જોઈએ તો આપણો ભારત દેશ છે કલા અને સંસ્કૃતિથી વિશ્વમાં પ્રખ્યાત છે, પ્રચલિત છે. એટલે આજે વર્તમાન સમયની અંદર કલાને ખૂબ જ મહત્ત્વ પણ મળી રહ્યું છે, કલાકારો પણ ખૂબ જ સારા ડેવલપ થઈ રહ્યા છે અને વધુ જે નવું જનરેશન જે કલાની અંદર પ્રવેશી રહ્યું છે એને પ્રોત્સાહિત કરવા માટે આ એક સર્કલ બનાવવામાં આવ્યું છે કે ભાઈ જે કલાને લોકો પ્રોત્સાહિત કરે એના પ્રત્યે અવેરનેસ આવે. અને બીજું કે જે આ ટાઈપના ચાર રસ્તા આવે છે જ્યાં નાના સર્કલ નથી હોતા તો વાહનો કોઈ પણ રીતે વળતા હોય છે, સાઈડ આપ્યા વગર કે ગમે ત્યારે વળી જાય, તો એ જે પ્રોબ્લેમ થાય છે એક્સિડન્ટના નાના મોટા, તો એને લીધે બીજા જે પબ્લિક હેરાન થતી હોય છે એનું અવેરનેસ માટે પણ આ બહુ જરૂરી છે. અને નાનું જ એક સર્કલ બનાવવાથી ક્યાંય એની અડચણ નથી, પણ એક વ્યવસ્થા કે ભાઈ એને ઓળંગે, તમે સાઈડથી જાઓ તો એક નિયમોને આધીન વાહનો જાય તો એમાં ઘણો બધો ફેર પડે છે.